અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર સર્જાઈ દુર્ઘટના, જેમાં સોલાર પેનલની સીટ લગાવવા મામલે બાંધેલું પાલક તૂટી ગયું. ઘટનામાં 3 મજૂરો દબાઈ ગયા છે, એકની હાલત ગંભીર હોવાના સમાચાર. આ ઘટના સમયે 22 મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા સેફટીના સાધનો વગર આ કામ કરાવવામાં આવી રહ્યું હતું. પોલીસ અને ફાયર વિભાગની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે. વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર દુર્ઘટના સર્જાઈ છે. સોલાર પેનલની સીટ લગાવવા માટે જે પાલક બાંધવામાં આવ્યું હતું તે તૂટી ગયું છે. આ ઘટનામાં 3 મજૂરો દબાયા હોવાની વિગત અત્યારે મળી રહી છે, જેમાં એકની હાલત અતિ ગંભીર હોવાની પણ વાત પ્રકાશમાં આવી છે. 22 જેટલા મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા જ્યારે આ ઘટના બની હતી. કોન્ટ્રાક્ટર દ્વારા સેફટીના સાધનો વગર આ તમામ મજૂરો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. માનુ, જે દુર્ઘટના ઘટી છે ત્યાં શું પરિસ્થિતિ છે જાણીએ, કેટલા લોકો દબાયા છે? વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર સોલાર પેનલનો એક ભાગ બનાવવામાં આવ્યો છે, જેનાથી લાઇટ પણ ઉત્પન્ન કરવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી આ કામ અહીંયા ચાલી રહ્યું છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે જે આ કામગીરી ચાલી રહી છે, એની સીટો લગાવવામાં આવી રહી હતી ને એનો પાલક જે છે એ બનાવવામાં આવ્યો હતો. વહેલી સવારે જે કામ ચાલતું હતું ને આજે વાંસનો પાલક છે એ તૂટી પડ્યો છે આખો, ને એના કારણે અહીંયા કામ કરતા મજૂરો છે એ ઘાયલ થયા છે. ખાસ કરીને અહીંયા 22 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા, એ પૈકી જે 3 મજૂરો હતા એ અહીંયા નીચે દબાયા હતા ને એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અહીંયા જે સ્થળ ઉપર જોતા એવું લાગી રહ્યું છે કે એના ઉપર જે કામ કરતા મજૂરો છે એમના માટે ફાયર સેફટીની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોય એવું પ્રાથમિક રીતે જ દેખાઈ રહ્યું છે. અત્યારે હાલ તો ફાયર અને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મજૂર છે અત્યારે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. એ પૈકીના એક મજૂરની હાલત ખૂબ જ ગંભીર હોય એવું દેખાઈ રહ્યું છે. આ પાલકનો ઉપરનો ભાગ છે, જે આ સીટો છે ઉપર લગાવવાનું કામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની છે અને એના કારણે નીચે મજૂર દટાયા હતા. ઉપરની સાઈડ એટલે 40 ફૂટ ઊંચાઈએ આ કામ ચાલતું હતું, જ્યાં કેમેરામેનને કહું કે પેલી થેલી જે લટકાય છે દેખાય છે પ્લાસ્ટિકની, ત્યાં મજૂર કામ કરી રહ્યા હતા ને એ પાલક ત્યારે ત્યાંથી તૂટ્યો. ત્યાં કોઈ પણ પ્રકારની ફાયર જે સુવિધા જોઈએ સેફટીની એ નહોતી, એના કારણે મજૂરો નીચે સુધી પટકાયા અને નીચે ઉભેલા મજૂરો હતા એ પણ દટાયા હતા અને એના કારણે આ દુર્ઘટનામાં એક મજૂર વધારે ગંભીર ઘાયલ છે, એને સારવાર આપવામાં આવી રહી છે. ઘટના એવી છે કે છેલ્લા 2 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો અથવા ઉપલબ્ધ કરવામાં નથી આવ્યા અને એના કારણે આ ઘટના બની છે. અત્યારે હાલ તો 3 મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આટલું મોટું સ્ટ્રક્ચર છે અને એ તૂટી પડ્યું છે, એના કારણે આ દુર્ઘટના બની છે અને મજૂરોને અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને કામગીરી લાંબા સમયથી ચાલે છે, ખૂબ જ ધીમી ગતિએ કામગીરી ચાલે છે અને તેમાં પણ જે સેફટીની સુવિધા નથી એના કારણે આ ઘટના બની છે અને એની અંદર 3 મજૂરો જે ગંભીર રીતે ઘવાયા છે એમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સંજીવની કુલમાનુ, ધન્યવાદ જાણકારી માટે. તો વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર એક દુર્ઘટના સર્જાઈ, જેમાં સોલાર પેનલની સીટ લગાવવા માટે પાલક જે બાંધ્યું હતું તે તૂટી ગયું છે. આ ઘટનામાં કેટલાક મજૂરો દબાઈ ગયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.